નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ઘણા ચેપ્ટર પહેલું, બીજું અને છઠ્ઠું ચેપ્ટર પૂરું કર્યું અને હવે આપણે જોઈશું ત્રીજું ચેપ્ટર. પાંચમું ચેપ્ટર પણ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે, બરાબર. હવે આપણે જોઈશું ત્રીજું ચેપ્ટર. ત્રીજા ચેપ્ટરનું નામ જોશે ત્રિકોણમિતિય વિધેય. પહેલાં તમે જ્યારે દસમા ધોરણના જૂના સિલેબસ પ્રમાણે તમારે એક ચેપ્ટર આવતું, હવે કદાચ નવા સિલેબસમાં તમે ભણી ગયા છો કે નથી ભણી ગયા ખબર નથી, પણ સાઈન થીટા, કોસ થીટા, ટેન થીટા, કોસ થીટા આ છ વિધેય જેને ત્રિકોણમિતિ વિધેય કહેવાય છે, જે છોકરાઓ સ્ટુડન્ટ્સ નામ સાંભળી અને જ બી જાય છે કે ભાઈ આવતા ચેપ્ટરમાં સાઈન થીટા, કોસ થીટા શું કહેવામાં આવે છે, બરાબર. પણ એ વસ્તુ એકદમ ઇઝી છે, એના કોન્સેપ્ટ અમુક તમે ક્લિયર કરી જાઓ, એકદમ પાયાની વસ્તુ શીખી જશો, એટલે સાઈન થીટા અને કોસ થીટા જે પણ ચેપ્ટરમાં આવશે બધા તમને ઇઝી લાગવાના છે. પણ એના માટે થોડીક પાયાની વસ્તુઓ તમને ખબર હોવી જોઈએ, બરાબર. એટલે આપણે હું દર વખતે જે ચાલુ કરું છું ચેપ્ટરના નામ પરથી કે ચેપ્ટરમાં શું આવશે, તો આપણું ચેપ્ટરનું નામ છે ત્રિકોણમિતિય વિધેય. હવે વિધેય શું છે તો આપણે તમે સંબંધ અને વિધેયમાં શીખી ગયા છો, બરાબર. પણ એ ત્રિકોણમિતિ વિધેય શું છે તો સૌથી પહેલાં આપણે શીખશું ત્રિકોણમિતિય. ત્રિકોણમિતિય એટલે શું? તો કે ત્રિકોણનું માપન, ત્રિકોણની બાજુઓનું માપન. ત્રિકોણમિતિ એટલે તમે છૂટું પાડો, બરાબર. તો ત્રિકોણની બાજુઓનું માપન એવું મિનિંગ થશે, બરાબર. હવે આનો ઉપયોગ થશે ક્યારે? તો કે ત્રિકોણને લગતે જે ભૌમિતિક પ્રશ્નો છે, બરાબર, જ્યાં જ્યાં ત્રિકોણના માપનને લગતા જે ભૌમિતિક પ્રશ્નો છે એના ઉકેલવામાં તમને ત્રિકોણમિતિ વિધેય, જે સાઈન થીટા અને કોસ થીટા જે આપણે ભણવાના છીએ, એનો ઉપયોગ થશે. ઘણી બધી જગ્યાએ ભૌતિકશાસ્ત્ર, એટલે કે તમે જે ફિઝિક્સ ભણો છો, એ ઘણી બધી જગ્યાએ તમને ત્રિકોણમિતિ વિધેયનો ઉપયોગ થશે, બરાબર. એટલે આની પાયાની વસ્તુઓ છે. હવે એમાં આવવાનું શું છે? તો કે ઘણી બધી વસ્તુઓ તમને બાજુઓના માપન કરવાના છે, એમાં ખૂણાની જરૂર પડશે, બરાબર. તો સૌથી પહેલાં આપણે આ ત્રિકોણમિતિય ચેપ્ટર છે વિધેયનું, એમાં આપણે સૌથી પહેલાં ખૂણાથી સ્ટાર્ટ કરશું, બરાબર. તમને ખબર પડી ગઈ છે ત્રિકોણમિતિ વિધેય છે એનું ઇંગ્લિશ ફોર્મ છે ટ્રિગ્નોમેટ્રિક. શું છે? ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન. વિધેય એટલે શું થશે? ફંક્શન. બીજા ચેપ્ટરમાં તમે ભણ્યા છો સંબંધ અને વિધેય, રિલેશન અને ફંક્શન. તો વિધેયનું ઇંગ્લિશ થશે ફંક્શન અને ત્રિકોણમિતિય જેનું મિનિંગ થશે ટ્રિગ્નોમેટ્રિક. આ ગ્રીક શબ્દ છે જેના પરથી એવો છે, ત્રિગોણ એટલે ત્રિકોણ અને મેટ્રિક એટલે માપન, ત્રિકોણની બાજુઓનું માપન, બરાબર. ત્રિકોણમિતિય અને ટ્રિગ્નોમેટ્રિક. ચલો, આ બધી વસ્તુઓ શીખવા માટે મેં તમને કીધું છે કે પાયાની વસ્તુઓ આવડવી જોઈએ. હવે કેવી પાયાની વસ્તુ? તો કે સૌથી પહેલાં તમને ખૂણો શું છે એ ખબર હોવી જોઈએ, કારણ કે આમાં ખૂણાનો જ ઉપયોગ થવાનો છે. તો ખૂણો શું છે એ તમે અત્યાર સુધીમાં દસમા ધોરણમાં શીખી ગયા છો. ખૂણો અને ઇંગ્લિશમાં કહેવાય એંગલ, બરાબર. તો આ વસ્તુ તમે દસમા ધોરણમાં શીખી ગયા છો કે એંગલ કેવી રીતે બને છે, એની વ્યાખ્યા શું છે, બરાબર. પણ તો પણ આપણે થોડું રિવાઇઝ કરી જઈએ અને આનાથી શરૂઆત કરીએ, જેથી તમારી બધા પાયાના જે કોન્સેપ્ટ છે બધા ક્લિયર થઈ જાય અને તમે સાઈન થીટા, કોસ થીટા, ટેન થીટા જે પણ આપણે ભણવાનું છે, ત્રિકોણમિતિ વિધેય ભણવાના છે, એ થોડા ઇઝી લાગે, બરાબર છે. ચલો, ખૂણો, ખૂણાને ઇંગ્લિશમાં કહીશું એંગલ. હવે એની ગાણિતિક વ્યાખ્યા આપણે જોઈએ તો શું છે? તો કે કોઈ પણ એક કિરણ તેના આરંભ બિંદુથી કોઈ એક ત્રિકોણ છે એ પરિભ્રમણ કરે છે, બરાબર. કોઈ એક કિરણ તેના આરંભ બિંદુથી પરિભ્રમણ કરીને અહીંયા પહોંચે છે, તો આ જે કિરણ છે પરિભ્રમણ કરીને અહીંયા પહોંચે છે, તો એ પરિભ્રમણનું જે માપ છે એને ખૂણો કહેવામાં આવે છે, જેને એંગલ કહેશું આપણે, બરાબર છે. વ્યાખ્યા લખવી તો ઘણી બધી મોટી એકદમ એસી વ્યાખ્યા છે, પણ વ્યાખ્યાની કંઈ જરૂર નથી, આપણે સમજવાનું છે, બધી વસ્તુ સમજી લેવાનું છે, કારણ કે કોઈ પણ એક્ઝામમાં હવે વ્યાખ્યા નથી પૂછતું. તમારે 11th 12th જે પણ એક્ઝામ આવશે, બોર્ડની હોય કે સ્કૂલની હોય, ત્યાં કોઈ પણ વ્યાખ્યા નહીં પૂછે તમને, કારણ કે વ્યાખ્યાથી પણ ઘણું બધું ઇમ્પોર્ટન્ટ પૂછવા જેવું છે. અને એ બધું જે ઇમ્પોર્ટન્ટ પૂછવા જેવું છે એ ક્યારે આવડશે? જો તમને બેઝિક કોન્સેપ્ટ બધાના આવડશે તો. ઓકે, ચલો, ખૂણામાં આપણે કેટલી વસ્તુ ધ્યાન રાખવાની છે? તો કે સૌથી પહેલાં આપણે જોઈ લઈએ તેની વ્યાખ્યા. તો શું? કે કોઈ પણ એક કિરણ છે એના આરંભ બિંદુથી જે પરિભ્રમણ કરે છે, જ્યાં સુધી પણ કરે એ વચ્ચે જે પરિભ્રમણનું માપ છે જેને આપણે ખૂણો કહેશું. ખૂણાને આપણે મસલ થીટા વડે, આલ્ફા, બીટા, ગમે એના વડે દર્શાવી શકો છો, બરાબર. એક્સ વાય ઝેડ કોઈ પણ ચલ નામ આપી અને કહી શકો છો કે આ ખૂણો છે, બરાબર. હવે જો ખૂણા માટેનું જે પરિભ્રમણ થાય છે, હવે તમને ખબર છે કે ઘડિયાળ
આપ એક સિયામ અને ભાઈયામથી તમે ભાગ્યા છો બરાબર તમે 10માં ધોરણમાં યામવેદી શીખી ગયા છો યામવેદી બરાબર એમાં આ એક્સ અક્ષ છે આડી હરોળ હોય છે જે એક્સ અક્ષ છે અને ઊભી છે તે શું છે વાય અક્ષ છે જો કોઈ આ દિશામાં પરિભ્રમણ કરે બરાબર છે એટલે કે આ ઘડિયાળ છે ધારો કે તો ઘડિયાળની દિશા આ હોય ઘડિયાળના કાંટાની દિશા પણ આપણે જો આ દિશામાં પરિભ્રમણ કરીએ એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પરિભ્રમણ કરીએ તો એક ખૂણો છે શું થશે ધન આવશે એટલે કે આ જે કિરણ છે જો આ દિશામાં પરિભ્રમણ કરશે તો એક ખૂણાનું માપ કેવું હશે ધન હશે પણ જો આ ખૂણો છે જે કિરણ છે એની વિરુદ્ધ દિશામાં સોરી ઘડિયાળના કાંટાની જો વિરુદ્ધ દિશામાં પરિભ્રમણ કરશે તો એક ખૂણાનું માપ ધન હશે પણ જો એક જે ઘડિયાળની કાંટાની દિશામાં પરિભ્રમણ કરશે કિરણ ઘડિયાળનો કાંટો કેમ ફરે આમ તો એ કાંટાની દિશામાં પરિભ્રમણ કરશે તો એક ખૂણાનું માપ જે છે એ ઋણ મળશે બરાબર છે અહીંયા ખૂણાનું માપ ધન અથવા ઋણ હોઈ શકે છે ધન ક્યારે તો કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જો કરીએ તો ખૂણો કેવો હશે ધન હશે પણ જો ઘડિયાળની કાંટાની દિશામાં ફરે છે પરિભ્રમણ થાય છે તો એની એ જે ખૂણાનું માપ છે કેવું હશે ઋણ હશે બસ આટલું જ તમારે ધ્યાન રાખવાનું છે કે ખૂણો એટલે શું અને ખૂણો જ્યારે ત્યારે ધન થાય અને ક્યારે ઋણ થાય આ બે વસ્તુ ધ્યાન રાખવાનું છે જો ઘડિયાળની કાંટાની દિશામાં ફરે પરિભ્રમણ થાય તો ઋણ થશે અને એની વિરુદ્ધ દિશામાં ફરે તો માપ કેવું થશે ધન બરાબર તમારે આ વસ્તુ યાદ રાખવાની છે જો આ ઝીરો એંગલ છે અહીંયાથી બરાબર તો અહીંયાથી તમે જશો શરૂઆત કરશો તો આ દિશામાં ફરશો તો ધન અને આ ઉલટી દિશામાં ફરશો એટલે કે ઘડિયાળની કાંટાની દિશામાં ફરશો તો ઋણ ખૂણો મળશે બરાબર તો આ આપણી ઇન્ફોર્મેશન થઈ ખૂણા ચલો હવે આપણે આગળ જોઈશું કે ખૂણો છે તો કોઈ પણ વસ્તુ હોય કે કદ હોય કે ઘન ગમે તે હોય એના માપન હોય માપ હોય એકમ હોય બરાબર છે કે કેટલું છે જેમ કે હું કોઈ પણ વસ્તુ લઈ લઉં તો એ આટલા ગ્રામ છે આટલા કિલોગ્રામ છે કોઈ પણ સ્કેલ છે તો એ મીટરમાં છે સેન્ટીમીટરમાં છે મિલીમીટરમાં છે તો આ જે સેન્ટીમીટર મિલીમીટર મીટર છે કિલોમીટર છે આ બધા એકમો છે બરાબર તો આપણી પાસે જે ખૂણો છે એ ખૂણાના પણ એકમો આપેલા છે જેનાથી તમે પરિચિત છો એક બે એકમથી અને બીજા આપણે ખૂણાવાળા છે બરાબર જેમ કે જોઈએ આપણે તો ખૂણાનું માપ માટે બે એકમ આપેલા છે એક એકમ છે અંશમાપ જે તમે ભણી ગયા છો અંશમાપ તમે જેને ડિગ્રી કહો છો કે 25 ડિગ્રી 30 ડિગ્રી તો આ જે ડિગ્રી ઉપર જે નાનું ટપકું કરો છો જે ગોળ ટપકું કરો છો એ ડિગ્રી છે જેને આપણે અંશમાપ કહી શકાય બરાબર તો એના વિશે પહેલા આપણે ભણશું અને પછી બીજો માપ છે રેડિયન માપ તો એ આપણે તમને કદાચ નહીં ભણાવશું ના ભણાવો તો આપણે જોઈએ કે રેડિયન માપ શું છે ઓકે ચલો એના વિશે જોઈએ ચલો હવે આપણે જે ખૂણાના માપ બે વિશે ભણવાનું છે એક અંશ માપ છે અને એક રેડિયન માપ છે ચલો પેલા અંશ માપ અંશ માપ મેં તમને હમણાં કીધેલું છે કે અંશ માપને તમે કેવી રીતે દર્શાવો છો કોઈ પણ ડિગ્રી આપેલી હોય સોરી કોઈ પણ ખૂણો આપેલો હોય એની આ રીતે ઉપર નાનું ટપકું કરો તો જેને આપણે ડિગ્રી કહીએ છીએ જેને આપણે અંશ માપ કહી શકીએ બરાબર આ ફોર એક્ઝામ્પલ છે તો કે અંશ માપની વ્યાખ્યા શું એક અંશ એટલે શું તો કે આખું કોઈ પણ વર્તુળ છે અથવા યામવિધિમાં એક વર્તુળ કમ્પ્લીટ કરો તમે એટલે કેટલા ડિગ્રી મળશે 360 ડિગ્રી એટલે કે 360 અંશ માપ થાય છે તો હવે એક અંશ માપ એટલે શું તો કે આખા વર્તુળનો 360 નો ભાગ 360 મો ભાગ જેને આપણે શું કહીશું એક અંશ માપ કહી શકાય છે આ રીતે કહી શકો છો કે આપણે આ ઝીરો અહીંયા ઝીરો હોય છે તમને ખબર છે ઝીરો ડિગ્રી અહીંયા કેટલી ડિગ્રી હોય 90 ડિગ્રી અહીંયા જઈએ તો આગળ કેટલા આવશે 180 ડિગ્રી અને અહીંયા કેટલી આવશે 270 અને અહીંયા પહોંચો એટલે 360 ને અંશ માપ પરિભ્રમણ કમ્પ્લીટ થાય છે બરાબર તો 0 ની અને 9 ની વચ્ચે એક ખૂણો આપો છો એ જે 1 ડિગ્રી નો થાય છે આ આટલો ખૂણો કેટલાનો હશે તો કે 360 નો એક ભાગ આટલા નો ભાગ થશે બરાબર છે આ 1 ડિગ્રી એટલે કેટલા તો કે 360 ડિગ્રી નો એક ભાગ એટલે એક અંશ માપ
બરાબર આ વસ્તુથી તમે જાણો છો પરિચિત છો એટલે અંશમાપ એટલે શું તો કે એક આ છે ખૂણાના માપ માટેનો એકમ આપેલો છે જેને આપણે પેલો એકમ જે છે જેને આપણે અંશમાપ કહીશું જેને ડિગ્રી વડે દર્શાવવા આને નાના બળતણ વડે દર્શાવવામાં આવે છે અને બીજી વસ્તુ તો કે આ રીતે 0 ડિગ્રી 90 180 270 અને 360 ડિગ્રી જ આપેલા છે એક પરિભ્રમણ પૂર્ણ થતા 360 નો ખૂણો બને છે બરાબર તો એમાંનો એક ભાગ લઈએ તો એ એક અંશમાપ કહેવામાં આવે છે ચલો અંશમાપ હવે હું તમને એક વસ્તુ કહું કે આ તો અંશમાપ છે મોટો એકમ છે એની અંદર પણ નાના એકમો ઘણા બધા આપેલા છે બરાબર જેમ કે હું એમ કહું કે મીટર આપેલું છે મને તો મીટરની નીચે પણ ઘણા બધા નાના એકમો છે મીટર કરતાં નાના એકમો એ ક્યાં તો કે સેન્ટીમીટર મિલીમીટર માઇક્રોમીટર આ બધા મીટરથી નાના એકમો છે હવે હું કિલોગ્રામ લઉં છું તો આ કિલોગ્રામ છે મોટો એકમ છે એની નીચે પણ ઘણા બધા નાના એકમો આપેલા છે જેમ કે કહી શકીએ આપણે ગ્રામ મિલીગ્રામ માઇક્રોગ્રામ બરાબર છે તો આ છે અંશમાપ એ મોટો એકમ છે એનાથી પણ નાના એકમો આપેલા છે એ નાના એકમો ક્યાં તો કે ફોર એક્ઝામ્પલ તમને એક ઘડિયાળ લઈ લઉં ઘડિયાળ માટે આપણે જોઈએ એના ઉપરથી જ ઘડિયાળ એટલે શું તો કે પૂર્ણ પરિભ્રમણ છે ઘડિયાળ એટલે શું એક વર્તુળ છે બરાબર એનો એટલે માટે ઘડિયાળ મેં કેમ અહીંયા લીધેલું છે કારણ કે ઘડિયાળ છે એક પૂર્ણ પરિભ્રમણ પૂરું કરે છે તો ઘડિયાળના કોન્સેપ્ટથી આપણે અંશમાપના નાના એકમો શીખીશું બરાબર ચલો ઘડિયાળમાં આપણે જોઈએ તો એક કલાક એટલે કેટલા થશે 60 મિનિટ થાય અને સૌથી મોટો માપ છે કલાક કલાક કરતાં નાનો માપ છે મિનિટ તો કલાક અને મિનિટ વચ્ચે સંબંધ છે 60નો તો કે એક કલાક એટલે કેટલા થાય તો કે 60 મિનિટ થાય બરાબર છે હવે તો કે એક મિનિટ એટલે કેટલા થાય તો કે 60 સેકન્ડ થાય છે આ બધી વસ્તુ આપણે નાનપણથી શીખવાડવામાં આવી છે કે એક કલાક એટલે શું 60 મિનિટ એક મિનિટ એટલે શું 60 સેકન્ડ તો સૌથી મોટો માપ છે કલાક કલાક કરતાં મિનિટ અને મિનિટ કરતાં નીચે છે સેકન્ડ તો હવે આનો જ ઉપયોગ કરીએ જુઓ એક કલાક ફરી થશે ધારો કે એક અંશ પૂરો થાય તો અંદર કેટલા ભાગ હશે 60 ભાગ હશે એટલે કે 60 મિનિટ રહેશે કલાકની અંદર હું એક ઘડિયાળને જોઉં છું બરાબર અહીં એક વાગ્યા છે એટલે કે 12 અને 1 ની વચ્ચે જે ગાળો છે એમાં કેટલા ભાગ હશે નાના નાના 60 ભાગ હશે તેથી મેં કીધું છે કે 60 મિનિટ એક કલાકમાં બરાબર હવે એક મિનિટ જે હશે અહીંયા 12 અને 1 મિનિટની વચ્ચે જે આવે છે એની અંદર કેટલા ભાગ હશે તો કે 60 ભાગ હશે જેને સેકન્ડ નામ આપેલું છે તો આ રીતે આનો ઉપયોગ કરી ઘડિયાળનો ઉપયોગ કરી અને અંશમાપના હું શું કરીશ નાના એકમો શોધીશ બરાબર જે નાના એકમો છે અંશમાપ માટે તો એના માટે સૌથી પહેલા એક અંશ બરાબર તો એક અંશ બરાબર કેટલા થશે 60 કળા અહીંયા એક કલાક બરાબર 60 મિનિટ થાય છે તો આ એક અંશ જે આપેલો છે એની વચ્ચે જે આ ભાગ છે એમાં 60 લીટા હશે જે કળાના લીટા હશે બરાબર 60 ભાગ આપેલા હશે જે કળાના ભાગ હશે બરાબર તો તમારે યાદ રાખવાનું છે કે એક અંશ બરાબર કેટલા થાય 60 કળા બરાબર ચલો હું આને નિશાની દ્વારા દર્શાવું એક અને અંશને આપણે કેવી રીતે દર્શાવીએ ઉપર બિંદુ 60 અને કળાને કેવી રીતે દર્શાવશું ડેશ બરાબર આ વસ્તુ ધ્યાન રાખજો જ્યારે પણ ચેપ્ટરમાં ડેશ આવે એટલે તમારે ડેશને શું સમજવાનું કળા સમજવાની એક અંશ અને 0 અંશની વચ્ચે 60 ભાગ છે એ બધા ભાગ કળાના છે જેમ કલાકની અંદર મિનિટ આપેલી હોય એ બધા ભાગ મિનિટના છે તેવી જ રીતે એક અંશ અને 0 અંશની વચ્ચે 60 કળા આપેલી છે 60 ભાગ આપેલા છે ચલો હવે એની અંદર જે કળા એની જેમાં એક કળા જે હોય એ એક કળાની અંદર પણ ભાગ પાડેલા છે તો એક કળા બરાબર કેટલા થશે 60 બી કળા બરાબર જે 60 સેકન્ડ થાય છે અહીંયા એની જગ્યાએ શું આપેલ નામ છે બી કળા બરાબર છે તો એક કળા એટલે એક કળા એટલે શું થશે ડેશ તો એક ડેશ એટલે કે એક કળા બરાબર 60 બી કળા બી કળાને ડબલ ડેશ વડે દર્શાવવામાં આવ્યું છે બરાબર તો સૌથી મોટો એકમ છે અંશ એનાથી નાનો એકમ છે કળા અને કળાથી નાનો એકમ છે બી કળા બરાબર સૌથી પહેલો મોટો એકમ કયો છે અંશ અંશ
થી નાના એકમમાં કળા તો કે 1 અંશ બરાબર 60 કળા અને 1 કળા બરાબર 60 વી કળા હવે આપણે ખબર છે કે જો 1 કલાક બરાબર માનીને સેકન્ડમાં ફેરવો હોય તો 1 કલાક એટલે 60 મિનિટ તો માનીને સેકન્ડમાં ફેરવો તો 60 ગુણ્યા 60 એટલે કે 3600 સેકન્ડ થાય બરાબર એવી જ રીતે મારે અંશને 1 અંશને વી કળામાં ફેરવો તો 60 ગુણ્યા 60 એટલે કે 3600 વી કળા થાય બરાબર તો તમારે અંશમાં આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે સૌથી અંશ માપ છે ખૂણાનો સૌથી મોટો એકમ છે અંશ માપ માટે એનાથી અંદર જઈએ તો તમને કળા મળે છે કળાથી અંદર જઈએ તો વી કળા કળાને એક ડેશ વડે અને વી કળાને ડબલ ડેશ વડે દર્શાવવામાં આવે છે જેમ હું મીટરમાંથી સેન્ટીમીટરમાં ફેરવી શકું એમ કળામાંથી અંશમાં ફેરવી શકાય અંશમાંથી કળામાં ફેરવી શકાય બરાબર છે કળામાંથી વી કળામાં ફેરવી શકાય અંશના એકમો આપેલા છે નાના જેમાં મારે જરૂર પડશે એકબીજામાં ફેરવવાની તેથી તમારે ખાસ નોંધ લેવાની છે કે 1 અંશ બરાબર 60 કળા અને 1 કળા બરાબર 60 વી કળા કોને કેવી રીતે દર્શાવાય આ બધી નોંધ લખી નાખજો શેડ્યુલમાં ઓકે કારણ કે આપણે આનો ઉપયોગ કરવાનો છે અને એક ગુણમાં આના પ્રશ્ન પૂછાય છે કે અંશ માપમાં જે કળા વી કળા અને અંશ આપેલું છે એના પરથી પૂછવામાં આવે છે ચલો આ હતો આપણો અંશ માપ હવે આપણે જોશું ગ્રેડિયન્ટ માપ તમે સાંભળેલું હશે અથવા પેલી વાર સાંભળો છો કે રેડિયન એટલે શું જે ખૂણાનું એક માપ એકમ છે અંશમાં તેવી રીતે ખૂણાનું બીજો એકમ છે માપન માટેનો એકમ છે રેડિયન માપ ચલો એ તમે સાંભળેલું છે એટલે તમને વ્યાખ્યા જોઈએ કે કોઈ પણ એકમ વર્તુળ એટલે શું તો કે એક એકમ ત્રિજ્યા રાખી અને સમાન અંતરે જે બિંદુઓ લેવામાં આવે છે એના ગણને એકમ વર્તુળ કહેવામાં આવે છે પેલા જ લેક્ચરમાં કદાચ આપણે જોઈ લઈ છે વ્યાખ્યા ગણ ચેપ્ટર માટે બરાબર છે શું છે કોઈ પણ કેન્દ્રથી એકમ સમાન એક એકમ સમાન લંબાઈ વાળું જે વર્તુળ દોરવામાં આવે એટલે કે ત્રિજ્યાનું માપ એક એકમ હોય તો એવા વર્તુળને એક એકમ ત્રિજ્યા કહેવામાં સોરી એકમ વર્તુળ કહેવામાં આવે છે પણ હવે રેડિયનની વ્યાખ્યા જોવાની છે શું છે તો કે એકમ વર્તુળમાં કેન્દ્ર આવર્તી એક એકમ લંબાઈનું એક એકમ લંબાઈની વૃત્તીય ચાપ લઈ અને જે ખૂણો જે વૃત્તીય ચાપની લંબાઈ વાળો જે ખૂણો આંતરવામાં આવે છે પરિભ્રમણ કરવામાં આવે છે તો આ જે એક એકમ લંબાઈની જે વૃત્તીય ચાપ લીધી છે વર્તુળમાં એકમ લંબાઈની જે ચાપ લીધી છે આ ચાપને એક રેડિયન કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે એક રેડિયન કહેવામાં આવે છે હું હજી એકવાર વ્યાખ્યા રિપીટ કરું છું એકમ વર્તુળમાં કેન્દ્ર આગળ એક એકમની આ એક એકમ ચાપ લંબાઈ જે છે એનું માપેલું છે એક એકમ તો એક એકમની જે વૃત્તીય લંબાઈ વાળી ચાપ દ્વારા જે પરિભ્રમણ કરવામાં આવે એટલે કે ખૂણો આંતરવામાં આવે તો આ જે ચાપની લંબાઈ છે એક રેડિયનની છે તેવું કહી શકાય છે બરાબર જેમ અંશ માપને આ રીતે ટપકું અથવા નાનું વર્તુળ વડે દર્શાવવામાં આવે છે એમ રેડિયન માપને કોઈ પણ રેડિયન લખો કે એક રેડિયન તેના ઉપર સી લખવામાં આવે છે અથવા એની ઉપર આર લખવામાં આવે છે અથવા એની ઉપર કાંઈ લખવું નથી બરાબર તમારી સામે આ ત્રણ એકમો આવે આ રીતે લખેલા હોય તો તેને રેડિયન માપ છે એવું તમે એના પરથી કહી શકો છો કે આ રેડિયન માપમાં આપેલું છે જો એના ઉપર ડિગ્રી માપ આપેલું હોય આ રીતે ટપકું હોય તો એ અંશ માપ હોય કાંઈ ના હોય આર હોય અથવા સી હોય તો આ જે છે એને આ રીતે રેડિયનમાં છે તે દર્શાવી શકાય છે બરાબર તો આ એના ઓળખીતા એકમો છે હવે રેડિયન માપ તો આપણે શીખી ગયા રેડિયન માં પણ એમ જ છે જો એ ઘડિયાળની કાંટાની વિરુદ્ધ દિશામાં ફરે તો એ રેડિયન માપ ધન છે અને ઘડિયાળના કાંટાની દિશામાં ફરે તો એનું રેડિયન માપ ઋણ મળી શકે એમ છે બરાબર જે અંશ માપના નાના એકમો છે તે રેડિયન માપના નાના એકમો આપેલા છે ને તો આ રીતે તમે રેડિયન માપને અને અંશ માપને ઓળખી શકો છો તમારે ખાલી આટલું જોવાનું છે કે અંશ માપને કેવી રીતે દર્શાવી શકાય ડિગ્રી વડે કે પોઈન્ટ વડે કે નાના વર્તુળ વડે જ્યારે રેડિયન માપને સી આર અથવા ખાલી કાંઈ પણ ના હોય સિમ્પલ આંકડો હોય તો રેડિયન માપમાં છે એવું કહી શકાય છે એટલે આ બે વસ્તુ અને ત્રીજી વસ્તુ અંશ કળા અને વી કળા આટલું ધ્યાનમાં રાખશો તો તમે સ્વાધ્યાય 3.1 ના બે દાખલા આરામથી કરી શકશો
બરાબર અને હવે આપણે બે બે દાખલાઓ જ કરવાના છે ચલો જોઈએ કેવી રીતે સોલ્વ થાય ઓકે ચલો દાખલા આ આગળ કરી રહ્યા આપણે જોઈ લઈએ કે રેડિયનમાં પણ અંશ માપ જે છે એની વચ્ચે સંબંધ શું છે કારણ કે જે સ્વાધ્યાય 3.1 આપણે જોવાનું છે એ રૂપાંતર વાળું છે કે રેડિયનમાં આપણે અંશ માપમાં ફેરો અંશ માપને રેડિયનમાં ફેરો કેવી રીતે તો કે આપણે જેમ કિલોગ્રામને ગ્રામમાં ફેરવીએ ગ્રામને કિલોગ્રામમાં ફેરવીએ છીએ એવી જ રીતે અહીંયા જે ખૂણાના બે માપ છે અંશ માપ અને રેડિયન માપ જે એકમ છે અંશ માપ અને રેડિયન માપ એ બે વચ્ચેનો સંબંધ છે બરાબર એ સંબંધ દ્વારા તમે અંશ માપને રેડિયન માપમાં ફેરવી શકો અને રેડિયન માપને અંશ માપમાં ફેરવી શકો છો ચલો આપણે સૂત્ર જોઈએ પેલું સૂત્ર છે કે રેડિયન માપમાં રેડિયન માપનું અંશ માપમાં રૂપાંતર એટલે કે જો મારે અંશ રેડિયન માપને અંશ માપમાં ફેરવવું હોય તો એનું સૂત્ર છે અંશ માપ બરાબર અંશ માપ બરાબર જુઓ શેમાં ફેરવ છે રેડિયન માપને તમે જે ખૂણો આપ્યો છે રેડિયન માપમાં આપ્યો છે એને મારે અંશ માપમાં રૂપાંતર કરવું છે રેડિયન માપનું અંશ માપમાં રૂપાંતર કરવું છે તો એ અંશ માપ બરાબર શું મળશે રેડિયન માપ ઇન્ટુ 180 ના છેદમાં પાઈ બરાબર છે અહીંયા તમને જે રેડિયન માપ આપે એ મૂકી દો ઉડાડો એટલે તમને જે જવાબ મળશે એ અંશ માપમાં મળશે ડિગ્રીમાં મળશે બરાબર ઉપર જે મીટર હોય એમાં તમને જવાબ મળશે તો આપેલું સૂત્ર છે કે જો તમારે અંશ માપ જોતો હોય રેડિયન માપમાંથી તો સૂત્ર શું છે 180 ના છેદમાં પાઈ ગુણ્યા રેડિયન માપ બરાબર જે રેડિયન માપ આપેલું હોય અહીંયા લખશો કરશો એટલે તમને અંશ માપ મળી જશે ચલો બીજો સૂત્ર છે અંશ માપનો રેડિયન માપમાં રેડિયન માપમાં રૂપાંતર રેડિયન માપમાં રૂપાંતર ચલો રેડિયન માપ મેળવવાનું છે તો રેડિયન માપ બરાબર પાઈ ના છેદમાં 180 ગુણ્યા અંશ માપ શું થશે અંશ માપ તો અંશ માપ જે આપેલો છે એને મૂકશો ઉડાડશો એટલે તમને જે મળશે રેડિયન માપ મળશે હવે મેડમ તમે જે આ પાઈ પાઈ કરો છો એ છે શું બરાબર અહીંયા પાઈ છે એ છે શું તો કે અહીંયા જે પાઈ નો ઉપયોગ કરવામાં આવે છે ગણિતમાં ત્યારે તમારે પાઈ બરાબર 180 ડિગ્રી લેવામાં આવે છે બરાબર પાઈ એટલે શું કે 180 આ રેડિયન માપ છે આ અંશ માપ છે તો 180 અંશ માપ બરાબર પાઈ રેડિયન માપ બરાબર પાઈ છે રેડિયન માપ છે ઓકે તો એનો ઉપયોગ આ ડિગ્રી 180 બરાબર કેટલું થશે પાઈ તો ક્યારેક તમારે પાઈ એ લખવામાં આવે તો પાઈ બરાબર 180 ડિગ્રી થશે પણ ક્યારેક તમારે મેથ્સમાં પાઈ બરાબર 22 ના છેદમાં 7 એટલે કે 3.14 તરીકે પણ ઉપયોગ કરવાનો છે ક્યારે કોનો ઉપયોગ કરવાનો છે એ તમને રટણમાં કીધેલું હશે અથવા તમને ખબર પડી જશે બરાબર ક્યારેક તમને પાઈ એટલે શું 3.14 એટલે કે 22 ના છેદમાં 7 અને ક્યારેક પાઈ એટલે રેડિયન માપ છે જેનો ઉપયોગ 180 ડિગ્રી થશે બરાબર અહીંયા પાઈ સંખ્યા તરીકે વર્તે છે અને આ પાઈ છે રેડિયન માપ તરીકે વર્તે છે તો બંને સૂત્ર યાદ રાખજો આના પરથી આપણે એક બે દાખલાઓ જોવાના છે પણ એની પહેલા હું તમને થોડા ખૂણાઓ જે મહત્વના છે બરાબર છે જે તમારે યાદ રાખવાના છે આજે દાખલાઓ ગણતરીમાં ઉપયોગ થવાનો છે એટલે એની પહેલા તમે યાદ રાખી લો કે અંશ માપ આપેલા છે એને રેડિયન માપમાં શું કહેવાય અમુક ખૂણાઓ જે જરૂરી છે બરાબર છે એ ખૂણાઓ અમુક તમારે યાદ રાખવાના છે ચલો પેલો 0 ડિગ્રી હોય તો રેડિયન માપ કેટલું થશે 0 બરાબર છે 30 ડિગ્રી હોય તો રેડિયન માપ કેટલું થશે 5/6 આ રેડિયન માપ કેવી રીતે મળે એ આ સૂત્ર પરથી મળે છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું પણ અમુક ખૂણાઓના રેડિયન માપ તમારે યાદ રાખી લેવાના જ છે બરાબર એ ક્યાં ક્યાં ખૂણો છે એક 0 એક 30 અને એક 45 ડિગ્રી 45 ડિગ્રી નું કરવું થશે 5/4 ચલો પછી છે 60 ડિગ્રી 60 ડિગ્રી નું શું થશે 5/3 અને પછી છે 90 ડિગ્રી 90
degree nu sunt așa, pi by 2, ane păcii ce, 180 degree, 180 degree nu sunt așa, pi, ane păcii aagad de e, 270 degree, 270 degree nu sunt așa, 3 pi by 2, ane păcii aagad de e, apoi ce lilo ma, 360 degree, apoi 360 degree nu, e cam sunt așa, 2 pi, bărbat ce? તો આપણે અહીં જોઈએ આ બધા અંશ માપ છે આ બધા અંશ માપ છે નું રેડિયન માપવામાં ડાયરેક્ટ કન્વર્ટર આ સૂત્રનો ઉપયોગ કરીને કર્યું છે કેવી રીતે થાય કે આપણે પછીના લેક્ચરમાં જોઈશું પણ અત્યારે તમારે આ એકમો બધા યાદ રાખી લેવાના છે કે 0 ડિગ્રી અંશ માપ છે એનું રેડિયન માપ શું થશે 0 બરાબર 30 છે તો pi/6 60 છે તો pi/3 45 નું pi/4 90 નું pi/2 180 નું pi અને 270 નું 3pi/2 અને 360 નું 2pi આ બધા તમારે રેડિયન માપનું અંશ માપમાં અને અંશ માપનું રેડિયન માપમાં આટલા ખૂણા ફરજિયાત યાદ રાખવાના છે બધાનો ઉપયોગ થવાનો છે બરાબર છે pi રેડિયન માપ છે તમને ખબર છે ઓકે તો આ રીતે આ બધાના ખૂણાના તમારે માપ યાદ રાખવાના છે કેવી રીતે મેડમ આપણે પછીના લેક્ચરમાં કરીશું બરાબર મેં જે રીતે યાદ રાખ્યું હું તમને કહું છું કે જો 30 નો ખૂણો હોય ને તો 6 આવે અને 60 નો ખૂણો હોય તો અહીંયા 3 છેદ માં આવે તમને કદાચ આ યાદ રાખવામાં આડોડું થાય તો બે ખૂણામાં તમે શીખડ્યું કે 30 હોય ને તો છેદ માં 6 અને 60 હોય ને તો છેદ માં 3 બાકી બધા તો કોમ્પ્લિમેન્ટરી નથી યાદ જ રહી જશે 45 નું pi/4 તો 90 નું pi/2 180 નું pi 270 નું 3pi/2 અને 360 નું 2pi તો આ રીતે તમારા આ કોષ્ટક આજે હોમવર્કમાં કરવાનું છે આ બે સૂત્ર અને આ કોષ્ટક આટલું તમારા હોમવર્કમાં પાકું કરી રાખવાનું છે કારણ કે આટલું આવડશે પછી તમે સ્વાધ્યાય 3.1 ના દાખલાઓ કરી શકશો બરાબર તો આજે આપણે આટલું રાખીએ પછીનો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું થેન્ક યુ